सौ स्वजनों मित्रों, विचार क्रांति अभियान अंतर्गत आजना वार्ता वैभव विभाग में आप सौनु स्वागत है। आजनी वार्ता देखाड़ो करनारा हमेशा आगे निकली जाए। मित्रों, आ वार्ता विश्वना महान कॉमेडियन हास्य कलाकार चार्ली चैप्लिन ना जीवन उपर नी वार्ता छे। अपने खबर छे के जारे कोई पण व्यक्ति कोई क्षेत्र में महान बने त्यारे एना विषे खास विशिष्ट प्रकार ना फिल्मों बनती होय, नाटकों थता होय, पुस्तकों लखाता होय, आर्टिकल लखाता होय। आवी ज वात चार्ली चैप्लिन ना उपर कोई एक संस्थाए एवा प्रकारनो प्रोग्राम नक्की कर्यो के चार्ली चैप्लिन जेवी बाह्य देखाव होय, एटले चार्ली चैप्लिन जेवा देखाता होय अने ई ज प्रकारे ए हास्य करता होय एनी एक स्पर्धा राखी। पहली शरत ए हती के चार्ली चैप्लिन जेवा ई देखाता होवा जोईए, एटले के एनो ड्रेस एना पोताना वाळ बधुं चार्ली चैप्लिन जेवुं, અને સાથોસાથ એ હાસ્ય કલાકાર હોય છે। અને એવી વ્યક્તિઓની એક સ્પર્ધા રાખી અને એમાં ખરેખર કોણ આગળ નીકળી જાય છે એને માટે એ લોકોએ આખો પ્લાન કર્યો। ચાર્લી ચેપ્લિનને ખબર પડી કે આ તો મારા બધા જે હમશકલ છે એ લોકોને બોલાવી અને એના ઉપરથી હાસ્ય લેશે, કોનું હાસ્ય ઉત્તમ, કેવી કલા ઉત્તમ, એ પ્રકારે ખરેખર એ સ્પર્ધા ગોઠવવામાં આવી છે। એટલે ચાર્લી ચેપ્લિનને એમ થયું કે હું પણ એ જ રીતે એ સ્પર્ધામાં જાઉં તો મને કોઈ એના જેવા જ હોય એટલે કંઈ બીજો પ્રશ્ન રહેતો નથી। હું ખરેખર સાચો ચાર્લી ચેપ્લિન છું એવું કોઈને ખબર નહીં પડે અને સ્પર્ધામાં ભાગ લઉં। વિચાર એના મગજમાં સારો આવ્યો અને એ સ્પર્ધાના દિવસે જે 8-10 ચાર્લી ચેપ્લિન જેવા દેખાતા હતા ઈ અને આ જે ઓરિજિનલ ચાર્લી ચેપ્લિન હતા એ બધાની સ્પર્ધાઓ શરૂ થઈ। એક પછી એક બધાને ચાન્સ આપવામાં આવ્યો 10-10 મિનિટનો। બધાએ પોતપોતાની કલા બતાવી, ચાર્લી ચેપ્લિને પણ બતાવી અને આશ્ચર્ય વચ્ચે એમાં જે નંબર આપવાના હતા 1-3 એ 1-3 ઓરિજિનલ જે ચાર્લી ચેપ્લિન હતો એનો નંબર ન આવ્યો અને બીજા લોકોને નંબર આવ્યો। ચાર્લી ચેપ્લિનને આશ્ચર્ય થયું કે હું ઓરિજિનલ ચાર્લી ચેપ્લિન છું અને હું એને હસાવું છું અને મારા કરતા પણ આ લોકોનો નંબર આવી ગયો, એટલે કે એના ઉપરથી એમણે સમાજને એક દિશા બતાવી। એણે એમ કીધું કે હું જ્યારે બતાવું છું ત્યારે મારી ઓરિજિનલ કલા બતાવું છું, એટલે કે મારી પાસે જે કલા છે કલાને ઓરિજિનલ ફોર્મમાં બતાવું છું અને જ્યારે મારા જેવા જે કલાકારો છે ઈ ઓરિજિનલ ને બદલે નકલ મારી કરે છે અને દેખાડો કરે છે, એટલે કે ઓરિજિનલ ચાર્લી ચેપ્લિન જેવા દેખાવા માટેનો પ્રયત્ન કરે છે અને વધારે પ્રયત્ન કરે છે એટલે એ લોકો મારા કરતા દેખાડો વધારે કરે એટલે એ લોકો વધારે સારું બતાવી શકે। આ દુનિયાની અંદર ચાર્લી ચેપ્લિને એમ કીધું કે કોઈ પણ માણસ ખરેખર કેવો છે એના કરતા ખરેખર દેખાડો કેવો કરે છે એના ઉપર જ આ જે દુનિયા છે ચાલે છે। તમારી પાસે ઓરિજિનાલિટી કેટલી છે એનું અગત્યતા નથી, પણ તમારી પાસે જે છે એને તમે કેટલું બતાવી શકો છો। હું મારી પોતાની ઓરિજિનાલિટી બતાવી ન શકો, જ્યારે બીજા લોકો મારી ઓરિજિનાલિટી કરતા પણ વધારે બતાવી શકા અંદરની વાત। એનો અર્થ એ થયો
કે જિંદગીની અંદર મોટે ભાગે નાટકીય નાટકના ફોર્મમાં કામ કરતા માણસો ઓરિજિનલ જે ખરેખર છે એના કરતા આગળ નીકળી જાય છે એમ આ વાર્તા આપણને બતાવે છે. આ વાર્તા એક મનોવિજ્ઞાનના ફોર્મમાં આપણને એક બીજી વાત કરે છે કે કોઈ પણ વ્યક્તિ એની ઓરિજિનાલિટી કરતા પણ એની નકલ કરનારા હંમેશા આગળ નીકળી જતા હોય છે. આ વાત ખરેખર તો મનોવૈજ્ઞાનિક રીતે સાચી નથી. કોઈની નકલ કરવાથી કોઈ માણસ આગળ વધી શકતો નથી. પણ જો ખબર ન પડે કે આ એની નકલ કરે છે તો તમે જોઈ શકશો એ આગળ નીકળી જતા હોય છે. આપણને ખબર છે કે કિશોર કુમાર જેવું જ ગાય છે એવા કેટલાય કલાકારો હતા, મોહમ્મદ રફી જેવું ગાતા કેટલાય કલાકારો હતા, લતા મંગેશકર જેવું ગાતા કેટલાક કલાકારો હતા, પણ તેમ છતાં પણ એ અમુક સમય પછી આગળ ન ચાલ્યા. પણ જો એ કલાકાર એના જેવું ગાય છે એમ કહેવાને બદલે એ પોતે એ જ કલાકાર છે એવી રીતે જો ગાવાની તક મળે, એટલે કે અહીંયા જે સ્પર્ધા હતી એ સ્પર્ધા એવી હતી કે પોતે ચાર્લી ચેપ્લિન છે માનીને એને ગાવાનું છે, પોતે એના જેવા છે એમ નહીં. અને આ રીતે આખું એક મનોવિજ્ઞાનની ભૂમિકાનો કન્સેપ્ટ એવો બતાવે છે કે જીવનમાં કેટલીક વખત બહુ સાચા માણસ કરતા દેખાડો કરનારા માણસો આગળ નીકળી જાય છે. ક્યારેક ક્યારેક પોતાનામાં કોઈ તાકાત ન હોય, કોઈ આવડત ન હોય, પણ છતાંય જો દેખાડો સારો કરી શકતા હો, પ્રતિભા સારી બતાવી શકાતી હોય, કોઈ એક જાતનું મોટિવેશન કરી અને સારું રજૂઆત કરી શકતા હોય તો એવો માણસો આગળ નીકળી જાય છે એમ આપણને આ વાત કહે છે. આના ઉપરથી આપણે ધ્યાન રાખવાનું કે ઓરિજિનલ અને સાચી બંને વચ્ચે ઘણો મોટો ફેર છે. આજની આ વાર્તા આપણને એક ચોક્કસ દિશા બતાવે છે અને સાચો રસ્તો.